નમસ્કાર એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ દસ વિષય ગુજરાતીનો પાઠ અઢારમો જેમનું નામ છે ભૂખથી ભૂંડી ભીખ વિશે અભ્યાસ કરવાના છીએ ચાલુ કરતા પહેલાં જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરશો જી ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ ધોરણ દસ વિષય ગુજરાતીનો પાઠ અઢારમો ભૂખથી ભૂંડી ભીખ મિત્રો આ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ જેમનો જન્મ સાત પાંચ ઓગણીસો ને ના રોજ થયો છે અવસાન છ ચાર ઓગણીસો નેવ્યાસી ના રોજ થયું છે અને મિત્રો અહીંયા પન્નાલાલ પટેલનો ફોટો આપણને આપેલો છે આ પાઠ ચાલુ કરતા પહેલા હું તમને એક માહિતી કહેવા માગું છું કે મિત્રો આ પાઠમાં સૌ પ્રથમ ધોરણ દસમામાં છો એટલે તમને ખ્યાલ છે પહેલાં લેખક વિશે પરિચય જોઈએ છીએ પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફમાં મિત્રો આપણે પાઠનો આખો સારાંશ જોઈએ છીએ આ સારાંશ સમજવો આ પાઠમાં ખૂબ જરૂરી છે કારણ કે મિત્રો પાઠ એક અલગ શબ્દોના રૂપમાં આપેલો છે તળપદા શબ્દો એમાં ખૂબ જ આવેલા છે અને એક અલગ ભાષામાં આખો આપેલો છે એકદમ દેશી સ્ટાઈલમાં અને એ દેશી સ્ટાઇલ મિત્રો આપણને અમુક શબ્દો ખ્યાલ પણ ન હોય અને મિત્રો આ પાઠ જો તમે વાંચવું હોય સમજવું હોય તો આ પાઠમાં લખેલી ભાષા પ્રમાણે સમજો તો જ મજા આવે તો જ એની ફિલિંગ આવે એટલે આ પાઠમાં જે ભાષા છે એ જ પ્રમાણે હું તેમાં બોલીશ પરંતુ મિત્રો એમાં અમુક વસ્તુ સમજાય ન સમજાય તો એના માટે હું પહેલાં તમને આખા પાઠનો સારાંશ વ્યવસ્થિત રીતના કહી દઈશ જોઈએ પહેલાં આપણે પન્નાલાલ પટેલ વિશે અને તોય થોડા ઘણા શબ્દ બાકી રહી જાય છે એટલે શબ્દાર્થમાં શબ્દ શબ્દ સમજૂતીમાં આપણે આવી જશે જોઈએ પન્નાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી ખૂબ જ અગત્યની વસ્તુ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિકાર પંક્તિ લખનાર સાહિત્યકાર પંક્તિકાર સાહિત્યકાર તરીકે નામના મેળવી હતી સૌપ્રથમ પ્રથમ પંક્તિ પંક્તિ પન્નાલાલ પટેલ હતા વરામના મળેલા જીવ માનવીની ભવાઈ આ માનવીની ભવાઈ છે મિત્રો એ ખૂબ જ અગત્યનો નોંધપાત્ર અને ખૂબ જ ફેમસ તેમનો નવલકથા છે તેમની આ નોંધપાત્ર નવલકથાઓ છે સુખ દુઃખના સાથી વાતકને કાંઠે ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે એને નહીં તો બળે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચતમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે જ્ઞાનપીઠ જેવો પુરસ્કાર પણ પન્નાલાલ પટેલને મળેલા છે જોઈએ હવે મિત્રો આપણે આનો સારાંશ આખા પાઠનો સારાંશ શું છે તો કે લેખકની વિખ્યાત નવલકથા કઈ તો કે વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે માનવીની ભવાઈ નવલકથા છે એમાંથી થોડોક આ અંશ લેવામાં આવ્યો છે તો કે મિત્રો આમાં બે વ્યક્તિ છે કારુ અને રાજુ આ કારુ ભાઈ છે અને એમની પત્નીનું નામ છે રાજુ રાજુ છોકરીનું નામ આમાં આપેલું છે નવલકથાના મુખ્ય પાત્રો બે છે કારુ અને રાજુ રાજુ લેડીઝ છે કારુ જેન્ટ્સ છે તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાનમાં ટકવા ડેગડિયા આવ્યા છે એટલે શું થાય મિત્રો તો કે છપ્પનિયા દુકાન ટકવા ડેગડીએ આવ્યા છે ભૂખથી માણસો મરી રહ્યા છે મિત્રો આ ગામમાં દુષ્કાળ ઉપર દુષ્કાળ પડે છે આ દુષ્કાળ પડતા જ મિત્રો એક ડેગીયા આવ્યા છે એટલે કે શું તો કે અનાજ ફ્રીમાં આપે અથવા તો ઓછા ભાવમાં આપે ડેગીયા આવ્યા છે સુંદરજી સેટ સદાવ્રત ખોલે છે સદાવ્રત એટલે કે અનાજ દે છે બધાને બધા અનાજ લેવા કતારમાં ઊભા છે પણ કાળું ખેડૂત છે આ અનાજમાં તેમનું પકવેલું ધાન્ય પણ હશે આજે કાળું નામ છે એ મિત્રો આ કાળું છે એ ખેડૂત છે અને જે અનાજ હતું એમાં કાળુનું પણ અનાજ હશે તેનો આત્મા કકડી ઉઠે છે કે શેઠ એની લણણીની કદર કરે છે કારુંને લાગે છે કે શેઠ કરે છે લાગે છે કે આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે ને જોઈ ફરી પાછું પણ છે આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય હશે તેનો આત્મા કકડી ઉઠે છે એટલે કે ખીજાઈ જાય છે કે ભાઈ આમાં આપણું જ ધાન્ય અને આપણે જ લાઈનમાં લેવા માટે ઊભું રહેવાનું શેઠ એની લાગણીની કદર કરે છે કાંઈ નથી કપાડવું કારું લાગે છે કે એની દુષ્કાળની એની દુકાળની આ સ્થિતિ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે શબ્દ સમજો ખાંડણિયામાં માથું એટલે શું થાય ખાંડણી દસ્તો હોય એ ખાંડણીમાં મૂકેલું માથું પર દસ્તા મારો એટલે ખબર છે તમને એટલે ખાંડણિયામાં મૂકેલું માથું એ પ્રકારે આ શબ્દ લીધો છે જેવી છે ઘા પર ઘા પરવાના જ છે કારું ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખથી ભૂંડી ભીખ છે ભીખ માણસના આત્માને હણી નાખે છે ભૂખ કરતા ભૂંડી મિત્રો ભીખ છે અને ભીખ છે માણસની આત્માને હણી નાખે છે જ્યારે ભૂખ છે એ ને ગળી જાય છે પરંતુ ભીખ છે એ તો માણસની આત્માને હરી નાખે છે દુકાળ સામે કુદરતના કોપ સામે ઝઝૂમતા માણસની વેદના અહીં હૃદય સ્પર્શી રીતે પ્રગટી છે એટલે કે કરુણ રીતે આમાં કહેવામાં આવેલી છે જોઈએ મિત્રો આની ભાષા પ્રમાણે જ હું સમજાવી એ જ પ્રમાણે વાંચીશ એટલે મિત્રો શું થોડીક વધારે ફિલિંગ આવે આશા હતી કે બાર બાર માસનો ગયેલો મેહ જેઠના પાછલા પંદરમાં તો જરૂર આવશે એટલે શું થાય જોજો મિત્રો બાર બાર માસનો ગયેલો મેહ એટલે કે મેહ અને જેઠમાં મિત્રો લગભગ વરસાદ પડે નહીં એટલે તો બાર બાર માસનો બાર બાર મહિના સુધી વરસાદ પડ્યો નથી પાછલા પંદરોમાં તો જરૂર આવશે એટલે કે છેલ્લા પંદર દિવસમાં તો જરૂર વરસાદ આવે એવી આશા છે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા છે કે પછી એમને પાણી ખૂટ્યા કે વર્ કે વળતી વખતે વાટો લાંબી પડી એટલે કે મિત્રો મેઘરાજાને શું પાણી ખૂટી ગયા છે એવી રીતના આમાં કહેવામાં આવે છે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે દુષ્કાળ પડ્યો છે એના લીધે મોતનો વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે આ દુષ્કાળના લીધે વનોમાં ને ખેતરોમાં બજારમાં ને શહેરીમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મરદા જ મરદા એટલે કે મૃત્યુ પામેલા માનવી જ માનવી જ ક્યાં બાળવા ને ક્યાં દાટવા એની પણ મિત્રો છે કે ક્યાં બાળશું ને ક્યાં દાજશું પછી કાન સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહી પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા સુખ થતા હતા ખુશ થતા હતા ગણતા રહેતા ન દેખવા ન દાજવા અરેકારું સરખાને તો અદેખાઈ જ આવતી હતી કોક કહે છે ઘરે કાળું સરખાઈને તો દેખાય જ આવતી હતી રણછોડ ને શંકરદા છૂટિયા આ દુઃખમાંથી ને ભૂખમાંથી એ કે રણછોડ અને શંકરદા છૂટિયા એટલે કે મૃત્યુ પામી ગયા છે તેમાંથી તો કે આ દુઃખમાંથી અને ભૂખા રહેવા માંથી દુષ્કાળ પડ્યો છે અનાજ વીગું નથી કોઈ પાસે રૂપિયા નથી ને અનાજ પણ નથી એટલે કે ભૂખમાંથી અને રે એ તો અમરિયા એટલે કે અમર થઈ ગયા અમરિયા થઈ ગયા એટલે કે અમર થઈ ગયા ને રહ્યા આપણે એટલે કે આપણે રહી ગયા આમાં તમને એમ લાગશે કે અમુક વસ્તુ પ્રિન્ટિંગ મિસ્ટેક છે પરંતુ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી મિત્રો એવી જ ટાઈપના શબ્દ રાખ્યા છે કે ને રહ્યા આપણ લેખક એવી જ ટાઈપનો આ પાઠ આખો લખેલો છે કોણ જાણે ક્યાં લગી કરજમાં આ બુખે તરવાનું હશે એટલે કોણ જાણે કે ક્યાં સુધી આપણે ભૂખું મરવાનું હશે ભૂખે તરવાનું હશે પેલું અનાજ એ ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માંગું શેઠ કે પેલું અનાજ ખૂટી ગયું છે વાણિયા ત્યાંથી હું બી નહીં માંગું શેઠ કરીને આનેલા બે મણ કોદરાય જેમાં અડધો તો કચરો ને અડધો તો પાછા મેના ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ રાજુ આવ્યા બેન રા એ રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલીને પોતે આમ સાત આઠ માણસ જેટલા દિવસ ચાલે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવાને કાકોજીએ નાનકડી ભત્રીજીને આગળ કરી અને ચાલતા ગયા એટલે કે સાસુ છે એ ભત્રીજીને ને એને લઈને ગયા એટલે કે કાળુ એક દિવસ એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુઃખી એટલો થયો હતો આ વગર કામના જીવે છે ને કામમાં મરી જાય છે આના વગર કામમાં જીવે છે તેમ કે છે મહિનો છે આકાશમાં વાતાવરણ આકાશમાં મિત્રો આભલા એટલે કે વાદળ ચોખાને ચટ એટલે કે વાદળ દેખાતા જ નથી ચોખાને ચટ આભલા એટલે કે આકાશ ચોખા ચટ ઢોર ઢાખને માનવી વિના પાદરપટ પેલા ખેતરો જોઈ કે ઢોર ઢોરઢાખ અને માનવી વગરના પાદર પર એટલે કે જે ઓલા સુકાઈ ગયેલા ખેતર હોય તેવા ખેતરો જોઈ લ્યો દૂર દૂરથી ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું ક્ષિતિજ એટલે શું પૃથ્વી અને આકાશ બે જ્યાં ભેગા થાય દૂર જવું એટલે આમ નીચે જમીન હોય ખેતરોને ખેતરો અને આકાશ આમ ઉપર ત્યાં ભેગું થતું હોય જ્યાં ભેગું થવાનો રસ્તો હોય આ જે ભેગું થવાની જે કાલ્પનિક રેખા હોય આ કાલ્પનિક રેખાને ક્ષિતિજ કહેવામાં આવે વૈજ્ઞાનિક ભાષા કહો તો વૈજ્ઞાનિક ભાષામાં અને સારી ભાષામાં કહો તો સારી ભાષામાં પરંતુ સારી ભાષામાં ક્ષિતિજ એમને કહેવામાં આવે આ ક્ષિતિજનું પુલફોર્મ થયું ક્ષિતિજ સુધી વાદળાનું નામ નિશાન હતું દરિયામાં જાવતા આમ દરિયા મનંત સુધી દેખાય છેલ્લે પાછું આકાશ આવતું હોય આકાશ અને દરિયો બે આમ ભેગા થતા હોય દેખાય ભેગું થવાની જે કાલ્પનિક રેખા છે એ રેખા એક ત્યાં કલ્પના કરવી હોય રેખાની એટલે તેને કહેવાય ક્ષિતિજ સિત્તેજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના પુષ્કળ પ્રમાણમાં હતો પુષ્કળ પ્રમાણમાં ગરમી થતી હતી જાણે ઉનાળો ન હોય તેવી ગરમી લાગતી હતી આ તરફ ડેગડેગિયાનું મહાજનય વિચારમાં પડી ગયું ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હા ના હા ના કરતા ગયા ધનવાળાએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાએ હા ના હાના ધાન એટલે કે અનાજ ને ઓછું વધતું ધીરતા ગયા તો કોઈને વળી સલાહ આપી આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને ધાન આલે છે આલે એટલે કે આપવું દેવું આલે છે માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો ડેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા તેવા મહાજનો ખાતા હતા જેને પૈસા ટકે સારું હતું એવા મહાજનો પણ અત્યારે મરવા માંડ્યા છે પછી એ તો અતિશય તાપને લીધે હોય કે પ્રદેશમાંથી આવી પહોંચેલા ડેગિયાના વાત વતની સુંદરજી શેઠે કહ્યું કે એમ હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો કે જે ભૂખ્યા ખેડૂતો છે એની એને લાગી નિશાસો પડ્યો આ સુંદરજી શેઠ ક્યાંથી આવ્યા છે તો કે પરદેશથી આવી પહોંચેલા ડેગિયાના વતની છે આ સુંદરજી શેઠ ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી આ ડેગડિયાના મહાજન છે સુંદરજી શેઠ તેમને શેઠની વાત ધ્યાનથી સાંભળી અને વરસાદ નહીં આવે તો તો આપણને જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાના કે જો વરસાદ નહીં આવે તો જેની જેની પાસે અનાજ છે એ નથી જીવવાના ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના એટલે આપવાના છે એટલે કે જે આ માનવી છે એ એકનું અનેક ગણું પકવી આપશે જો વરસાદ આવશે તો આપણે કંઈ હર હાકવા ઓછા છીએ કે ડેગડિયાના મહારાજા કોઠારોમાંથી ધાન કાઢી આપવાનું કહે કબૂલ્યું તેના મહારાજા કોઠારોમાંથી ધાન આપવાનું કબૂલ્યું કે ભાઈ હું બધાને અનાજ આપીશ કિંમત પણ અડધી જ લીધી એટલે કે અડધા ભાવમાં દીધું ને અડધો ભાગ ધર્મમાં રાખ્યું એટલે કે દાન કર્યું ધર્મમાં રાખ્યો કે ધર્મનું ખાવા માટે મીન્સ કે ધર્મનું જે મફતમાં લેવા જતા હોય એ ધર્મમાં આવે જોકે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા એટલે કાંઈ ધર્માદુ ખાતા કોઈ નહોતા જે ધર્મ આપે પણ દિવસે ને દિવસે સંખ્યા વધતી ચાલી ભૂખે ટેકને ઠોકરે ચડાવી ભૂખ છે એને ટેકને ઠોકરે ચડાવી કાળુંને રાજુને વિનવ્યું એટલે કે કાળું છે એ એને રાજુએ વિનવ્યું એટલે કે રાજુએ મનાવ્યો કે હા ભાઈ આપણે એ અનાજ લઈ આવીએ તમે તો કે કેતા કે આ કોઠારમાં આપણા ધાન છે કે તમે તો કહેતા કે આ કોઠારમાં આપના ધાન છે બધાય ધાન છે તેમની પાસે પાસે તે આપના જ છે ને તો પછી માજન આલે છે ને લેવું છે એમાં શરમસાની આલે એટલે કે આપે છે અને આપણે લેવું છે તો એમાં શરમસાની છે શું કામ શરમ શરમા આવવું જોઈએ ગણે એને તો ખરી જ

એવું બધું ગણ્યા વગર ઉઠો નક્કર હુંય નથી જવાની કે એ બધું તમે વિચારોમાં નક્કર હુંય નથી જવાની જવું તો જેને તમારા સોગંદ છે આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા એટલે કે ભૂખા ભલા બે છોકરાએ આપણા ભેગા મરી જતા લોચો વળીને પડેલા કારુને ઉઠીએ જ છૂટકો થયો એટલે કે એને કારુને ઉઠાવી દો જ પણ એક શરતે હું તારી સાથે આવું તે ભલે એટલે કે હું તારી સાથે આવું એમ કાદુએ રાજુને કીધું કે હું તારી સાથે આવું ખરી બાકી હાથ તો હું નથી જ ધરવાનો તારે માગવું હોય તો અનાજ માગી લેજે પરંતુ હાથ તો હું નહીં જ ધરું તો રાજુ કે કાંઈ વાંધો નહીં કે ન ધરતા તમારા વતી કે હું ધરીશ પછી તો ખરું નહીં કહે એટલે તો આવશો નહીં કહે કે અરે ગાંડી કાળુની ઊંડી ઉતરી ઉતરી ગયેલી આંખમાં ઊંડી ઉતરી ગયેલી આંખમાં દુષ્કાળ પડ્યો તો ઘણા સમયથી ખોરાક નહોતો મળતો એટલે આંખ પણ ઊંડી ઉતરી ગઈ હતી કાળુની ઊંડી ઉતરેલી આંખમાં બહાર નીકળી આવેલા જરબામાં પહેલાં હાડકાં ઉપર હાસ્ય જેવું કંઈ ફરી વળ્યું ને બોલ્યા આ દોઢ પાસેર ખીચડી દોઢ પાસેર એટલે શું થાય અગત્યનો શબ્દ આવ્યો ગમે એટલું વિચારતો તો ઘણાને ને ખબર ન પડે દોઢ પાસેર એટલે શું થાય દોઢ પાસેર એટલે કે પા ભાગ પા એટલે શું થાય અડધાનું અડધું અને પા કહેવાય બરાબર છે અડધાનું પણ અડધું એક કિલોનું પા એટલે કે અઢીસો ગ્રામ બરાબર અડધાનું અડધું એટલે પા અને પા એટલે જ આ દોઢ પાસે દોઢ પાસે ખીચડી દોઢ પાસે શબ્દ આવશે ત્યાં હું પા એવી ચોખ્ખો દર વખતે નહીં કરું સમજી જાજો કે દોઢ પાસે એટલે પા આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે કે આટલી પા ખીચડી જીવાડશે એમ તું માને છે અરે બસેરાલે તોય મારું પેટ તો નથી ભરવાનું એ કીએ આગળ થતા ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે કે તું જાણે છે કે વરસાદ આવવાનો છે આ તો પરથમીનો પલ્લો એટલે કે પ્રલય થવા બેઠો છે પલ્લો એટલે કે પ્રલય થવા બેઠો છે ભૂંડી નથી આપણા જીવવાના કે નથી જીવવાના માં જ નહીં કે નથી આપણે નથી માં જ નહીં કે ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે કે આ શું કામ તું મળતી ઘડીએ એટલે કે મરવાનો સમય છે આ મળતી ઘડીએ શું કામ કણબીના દીકરા પાસે તું હાથ ધરાવે છે કે ના ના રાજુ નાના રાજુ એટલે કે કાળુની પત્નીનું નામ નાના રાજુ તું એકલી જા હું તો નથી જ આવવાનો ને એ થંભી ગયો દૂર દેખાતી પેલી દરિદ્ર નાયર નારાયણની લાંબી કથા તરફ આસુ વિહોની રડતી આંખે ટાંકી રહ્યો અને સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા ને બ્રાહ્મણોય હતા મિત્રો પછી શું થાય છે તો કે તે ત્યાં જાય છે અને ત્યાં જાય છે માગવા જાય છે ગમે તેમ કરીને રાજુને મનાવી લે છે ના ના રાજુ તું એકલી જા હું તો નથી જવાનો અને થંભી ગયો પછી દૂર દેખાતી પહેલી દરિદ્ર નારાયણની લાંબી કતારો તરફ એટલે ગઈ પછી ત્યાં જાય છે અને ત્યાં કતારો એટલે કે લાઈનો લઈ ગઈ હોય છે અનાજ લેવા માટે એ તે લાઇનોમાં જોવે છે તો મિત્રો ત્યાં ઘણા સ્ત્રી પુરુષો અર્ધનગ્ન હાડપિંજરમાં ઘણા પટેલ હતા અને ઘણા બ્રાહ્મણો હતા તો કોઈ વાણિયામાંથી પણ હતા અને જ્યારે ઠાકરદાન તો મોટી સંખ્યામાં હતા પહેરવાના પૂરતા મિત્રો ત્યારે કપડાંનો હતા અને હાડપિંજરોમાં એટલે કે ત્યારે બધાના જે શરીર છે એ સુકાઈ ગયા હતા ભૂખ ભૂખને લીધે કાંચી અને સિપાઈ હારમાં ભેડ હતા પણ એ બધાયમાં જાજો ભાગ તો હતો ખેડૂત જ નહીં કે ત્યારે ખેડૂત જ જાજો ભાગ હતો કાળુંના પગ જ જાણે જોડાઈ ગયા ભગવાનને જીવતો રાખવો હશે તો એ કે મોખાના છોડાય જ પણ મારી સાથે તો ચાલો હવે તો પાછું હું આવવા જઈશ હજી ગયા નથી કહે કે પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખેદ મારવી છે એ કીએ કે તમારા આ બે શાળાઓનો વિચાર કરો રાજુ કરગતી હતી મારે વાદે તમે શું કામ મરો એ કે લે હે ડીકી અને વરી એને પણ પગ ઉપાડ્યો એટલે કે રાજુએ પગ ઉપાડ્યો અને ત્યાં જાય છે અમે તો પાસે જતા એને ચારેય બાજુ ત્યાં નજર ફેરવી તો મિત્રો ઊંચા ઓટલાવાળા મંદિરની પ્રસાદમાં સુંદરજી શેઠ ઊંચા ઓટલાવાળી મંદિરની પ્રસાર હતી એમાં સુંદરજી શેઠ હતા આંખ મીચાઈ જાય એવા કપડાં સફેદ ધોત્યું ને અંગરખું સોનેરી તલાવાળી રાતી પાઘરીને ઘરે દુપટ્ટો હતો કોને તો કે સુંદરજી શેઠને અને મિત્રો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અટેલી ગાદી પર બેઠા હતા તકીઓને ગાદી રાખી હતી બેઠા હતા બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા હતા મહાજનો બીજા એટલે કે પૈસાવાળા આસપાસ ગોઠવાયેલા હતા ટોટાદાર તમચા એટલે કે બંદૂક ઓલી મોટી ગન આવે એ સાથે એક તરફ ખુરશી ઢાળીને ફોજદાર બેઠા છે તો હવાદાર પેલી કારતુસી બંદૂક સાથે કારતુસી એટલે કે નાની બંદૂક કારતુક કારતુસકી એ બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે તો આવનારાઓને છેલ્લે કાઢ્યા છે જે વ્યક્તિ આવે એને લાઈનમાં ન કરવા દઈએ લાઇનની પાછળ એને ઊભું રહી જવાનું કારણ કે લાઇનની વચ્ચે ઘરે તો બીજાનો વારો મોડો આવે લેનારને ચેતવણી આપે છે જો ભૂલે ચૂકવી ફરીથી આવ્યા બીજી વાર તમે અનાજ લેવા આવ્યા તો છાતીમાં આ ટોટો જ સમજી લેજો એટલે કે છાતીમાં બંદૂક ફોરીશ રાજુને પહેલાં છેડે પહોંચવા જતા કાળુને આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેને ખાડામાંથી ઊંચકાય એટલા દાના બ્રાહ્મણોને દાન કરેલા મિત્રો જ્યારે રાજુને કાળુ બંને લાઈનમાં છેડે જતા હતા ત્યારે કાળુને એવા એવા માણસો દેખાના કે જે બ્રાહ્મણો માગે તેટલું તેમને દાન આપતા હતા એવા એવા તેમને પૈસાવાળા માણસો પણ લાઈનમાં દેખાના તો વળી ઘરમાં પાન નાખવાની એક વખત જગ્યાનો ન હતી એવામાંય ઊભા હતા અરે ના ના સરખો લૂંટફાટને શરમ માર મારનારો ને ભાઈનું દીધેલું ન લેનારો કંગાર બની ગયો હારમાં પડ્યો હતો મિત્રો ભાઈનું પણ ન લીધું હોય અને લૂંટફાટને હંમેશા શરમ માર મારનારો છે એ પણ મિત્રો આ લાઇનમાં ઊભો હતો અરે ભૂખ જ ભૂંડી છે નહીં નકરવડી કાનની આંખો ભીની થઈ આવી જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા જેને ધણી અને આગળ દુનિયા આખી ભલભલા રાજામાં રાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા જેના જ ધણીને આજે હાથ ધરવાનો હતો ને તે એક દોઢ પાછળ ખીચડી માટે પાં ખીચડી માટે ધીક પડ્યો ધીક એટલે કે ધિકાર ધિકાર પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવવું ધિક્કાર પડ્યો આવતારને અને ધિક્કાર પડ્યો જીવવાને પણ એમ કે છે પણ આવા વિચારવાળો એક કારું જ ન હતો બીજાય કેટલા બધા હતા અને અહીં ડોકાયા ન હતા શંકરદા ને રણછોડ જીવતા હોત શંકરદા રણછોડ વિશે પહેલા જોયું તું કે ભાઈ મૃત્યુ પામી ગયા છે બુકને લીધે જોઈ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવ લંબાવત હારે પડીને એટલે કે લાઇનમાં ઊભીને કારું રાજુ તથા તો પહેલાં બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા કાળું ને કાળુએ રાજુ તથા બીજા એના બે છોકરા એટલે કે સારા હતા એમને લાઈનમાં ઊભા રાખ્યા રાખ્યા પાછો જવા નીકળી ગયો કારણ કે એને હાથ લંબાવતા શરમ આવતો હતો કાળુ પાછો વળી ગયો સિપાહીએ ટોક્યો ત્યાં સિપ્પા ઊભો ટોક્યો કે ઠુંઠિયા ક્યાં જાય છે ઠૂંઠિયા એટલે કે જે જેને લાંબો સમય સુધી ખોરાક નથી મળ્યો એકદમ પાતળો થઈ ગયો છે કંગાર થઈ ગયો છે તેવો ક્યાં તે મારા મુકામ પર તો એ કે ક્યાં જાય છે તો એ કે ક્યાંય કે તે મારા મુકામ પર કે હું મારા મુકામ પર જાઉં છું તો કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું અને પગ કાળુએ ચાલુ જ રાખ્યો નીચે જોઈ આગળ જાતો જતો કહી દીધું કે હું મારા મુકામ પર જાઉં છું અરે કે ઉભો રે એ જરા સુનતા નહીં કે સુનતો નથી સાંભળતો નથી તો કાળુ ઊભો રહી ગયો અને કહ્યું પણ મારે નથી આવું ધર્માદુ એ કે મારે ખાવું નથી આ ધર્માદુ ખાવું નથી એટલે કે ધર્મનું આપેલું જ મારે ખાવું નથી કે પછી તો એ કે 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 તારે શું છે છે કેમ કેમ ન આ બધા લે લે ને તું મોટો લાટ થઈ ગયો છે લાટ એટલે કે પૈસા વાળો થઈ ગયો છે કે લાટ સાહેબ આપડે લાટ થઈ ગયો છે કારું ને તો આ જબરજસ્તીની નવાઈ લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લેત પણ કે કણબી છું એટલે નહીં લઉં જો લાટ હોત તો લેત પરંતુ કણબી છું એટલે જ નહીં લઉં તું તૂટી જઈશ તોય કે નહીં લઉં કે તું આખા આખો તૂટી જઈશ ને જા તોય મારા અનાજ જોતું નથી કે નહીં લઉં ચાંપી દેવો હોય તો ચાંપી દે ચાંપી દો ટોટો આ ઊભો હોય કે ગન અહીંયા રી આમ ચાંપી દેવી એટલે કે ગોળી બંદૂક ફોડી દેવી હોય ગોળી મારી દેવી તો મારી દે મારી દઈ કે એટલે અહીંયા ઊભો પણ કે તું તૂટી જઈ તોય આ અનાજ નહીં લઉં માનવીને આખી કતાર ડોક ફેરવી રહી એટલે કે કારુ અને સામે ધરતીના જયા સામે તાકી રહી હતી એટલે કે કારુ સામે જી લાઇનમાં ઊભા થાય બધા કારુ સામે જોવા માંડ્યા ખુદ પહેલાં ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને સિપાહી કંઈ ગડપા ગરદા પાટું કરે તે પહેલાં ગરદા પાટું એટલે કે પાટા ઢીકા મારે તે પહેલાં તો એમને એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવ્યો જી ઓલા મેન હતા એમને કાળુને પોતાની પાસે બોલાવ્યો કોને તો કે શેઠે સુંદરજી શેઠ જેમનું નામ છે એને પૂછ્યું કે કેમ ભાઈ પટેલ કે તું આ પેટીયું નથી લેતો કે તું કેમાં નથી લેતો તો કાળું કે શો કાળું પણ ત્યાં શો જવાબ આપે ને આપે તો એમનાથી તો ખાતરી જ હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજે કે આ એના જવાબને કણબીના દિલને નહીં સમજે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો એ કે ટોટો ચાંપી દેશે સામેથી એમ કહીશ કે ભાઈ આ તમે જે અનાજ છો એ અમારું જ છે એના હા અમે હું કામ અંબાવીએ તો એ કે ટોટો ચાંપી દેશે એટલે કે ગનમાં ગોળી મારી દેશે એમ ને કે પછી અરે વડે શું નહીં પછી એવો જ મનમાં વિચાર આવે છે શું જો આ બધા હાથ ધરવાને બદલે ઉગામે આજે હાથ ધરે છે અનાજમાં તેના કરતા ઉગામે બધા ધીક્કા મારવા માંડે તો આ બંદૂકવાડાએ નાસવા માંડે ઊભી પૂછડીએ કે બંદૂકવાડાએ ઊભી પૂછડીએ ભાગી જાય આ વિચારમાં પડી ગયો ભાઈ મને તું જવાબ તો આપ સેટ કહે કે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી સેટના શબ્દોમાં મીઠાશ નહીં પરંતુ હૈયાને સુવારું સુવારું લાગે એવું કંઈક ટપકતું હતું એટલે કે દિલને કંઈક સારું સારું લાગે એવું સુંદરજી સેટના શબ્દોમાં ટપકતું હતું ને તેથીસ તો કાળુની પહેલી આગ ભરી આંખોમાં ટપટપ કરતાં આંસુ જ ખરી તેથી તેથીસ તો એટલે કે તેથી જ તો પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા એ કે આ છાતી સામે જ અમારા જોઈ અને અમારા કાળજા શું કહેતા કે પણ હશે કહે તે પહેલા તો ડુસકું નીકળી પડ્યું એમ કહેતા હશે સામે કહે કે હશે એમી હશે કીએ એ પહેલાં તો આ ભાઈ રવા મેંડા ડૂસકું નીકળી પડ્યું ને ધૂસ્કે ધૂસ્કે રડી પડ્યો આવડા મોટા શેઠ મહાજનને ફોજદાર આગળ થઈ અને સવાલ જવાબ કરતા કાળુને જોઈ અને દૂર ઉભેલો નાનો બળી ઊઠ્યો અને કાળુને રડતો જોઈને આવો લાગ મર્યો

નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો અને ત્યાં વળી સુંદરજી સેટ બોલતા થયેલા કે સુંદરજી સેટે બધું એને ઠારી નાખ્યું હું જાણું છું કે જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે કે હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે કે અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે કે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તો ક્યાં સુધી પાડવાના છીએ કે આખી પૃથ્વીનું પાલન કરનાર માણસને આખી પૃથ્વીનું પાલન કોણ કરે તો કે ખેડૂતો કરે ખેડૂતો જ છે મિત્રો એના લીધે જ મિત્રો ધાન ઉગે છે અને ધાન લોકો સુધી પહોંચે છે અને લોકો એ ધાન અનાજ ખાઈ અને જીવે છે એટલે કે આખી પૃથ્વીનું પાલન પોષણ કરનારને અમે ક્યાં સુધી પાડવાના છીએ એટલે કે તેમનું ગુજરાન અમે ક્યાં સુધી ચલાવવાના છીએ અમને પણ એક શરમ આવે છે આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે કે આ તો એક મેઘરાજા એટલે કે વાદળને પાણી પહોંચાડવાની કે વાત છે સેટે હાસ્ય કર્યું પણ સાવ ફીક્યું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધા લાચાર જ છીએ જો કે કુદરત પાસે તો આપણે બધા લાચાર જ છીએ જો તું એકવાર મારી સામે જો શેઠે કીધું કે તું એક વાર મારી સામે જો તો કાદુ ભાઈ ઊંચે જોયું કાદુએ તેને એમ લાગ્યું લાગતું હોય કે આ ધર્માદા છે કે જો તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે અમે ધર્માદો કરીએ છીએ અને તું મફતમાં લેશો એમ લાગતું હોય તો હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલે તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે કે કાલે તું અહીંયા આવીએ ને આ ઓટલા ઉપર ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાડી તકિયા માગીને અહીં પાથરી દેજે એટલે કે કામ કરી લેજે અને કામના બદલામાં તમે અમે તમને આના જ આપ્યું છે એવું તો સમજી લેજે કે તારા મહેનતનું તારા હકનું આના જ છે કે પછી તો બસ નહીં કે પછી તને એમ નહીં થાય કે હું મફતમાં ધર્માદા ખાઉં છું કાળુને પોતાના પહેલાં વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચડાવીને આંખ વાટે રહ્યો મનમાં મનમાં કહેતો હતો કે શેઠ હજો તો આવા મોટા ગજાના હજો મનમાં મનમાં કહેતો હતો જો શેઠ હોય તો આવા મોટા ગજાના શેઠ હોય શેઠ હજો તો મોટા ગજાના હજો શેઠ વળી કહા તારા જેવા બીજા હોય શેઠે કીધું કે જો તારા જેવા બીજા હોય કે જેને માગવામાં શરમ આવતું હોય હાથ પસાર કરવામાં શરમ આવતું હોય લેવામાં શરમ આવતું તો એને કહેજે કે આ તમારું જ છે ને તમને આપીએ છીએ કે એમાં ધર્માદા જેવું કાયદ નથી કે તમારું જ છે ને અમે તમને આપીએ છીએ એ ડોકું હલાવ્યું એસાન માનવાના શબ્દ ન સુતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કીધા દાસી સાદી ભાષામાં લખેલું છે જય શ્રી કૃષ્ણને કાબે જય શ્રી શ્રી કૃષ્ણ લખીએ છીએ એટલે જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો લાઇનમાં જઈને ખાડો થઈ ગયો ખરો થઈ ગયો એટલે કે ઊભો થઈ થઈ ગયો લાઈનમાં ઊભો રહી ગયો અમારું છે ને અમારે લેવું છે મારું આમાં હસેસ તો એમ વિચારતો ગયો કે ભાઈ અમારું છે ને અમારે જ લેવું છે આમાં મારું હશે જ ને પેલા વલ્લાવાળા ક્યારડા ક્યારડાની મારી સાર હાથમાં ફેરવેલીને ને એ કે સારના ચોખા જે સાર છે એના ચોખા એ કે ઓળખી કાઢું વીણી દઉં કોતો એ કે જે અમારા ચોખા છે એ હું વીણી દઉં કયો તો સિપાહીને તો કોણ જાણે કેમ કાલ જાણે આંખનો પાટો અને તે એટલે કે જે સિપાહી આરે પહેલાં થોડીક માતા કુટ થઈ ગઈ હતી તેને તો હજી ગુસ્સો અંદર ભરાયેલો છે જાણે મરચાંનો હતો તેના આંખ આડે પાટો મરચાનો હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવો ખુદ શેઠ જ એના પર મહેરબાની ઉતરી હતી અરે મોઢા મોઢ એનાથી વાતો કરી અને પછી એને કરી પણ શું શકાય શેઠા આ કારુબારે મોઢા મોઢ વાતો કરી છે પછી ઓલો બિચારો આને કારુને શું કરી શકે ને એ લોક કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા એ લોકો કાળુની દાઝ બીજા ઉપર ઉતારી રહ્યા હતા એટલે કાળુની ચીખી જતી બીજા ઉપર ઉતારી રહ્યા હતા પાલનહાર જોયા હોય તો બરાબર હાથમાં ઊભા રહેજો એ દોઢ પાસે ખીચડી ફાટેલા જોતિયાની ફડકમાં લઈને ફડક એટલે કે લટકતો વધારાનો છેડો શું લટકે તો કે મિત્રો જીયા કપડાં પહેર્યા હોય એમાં જે લટકતો વધારાનો છેડો હોય અને એમાં મિત્રો આપણે પાસે ખીચડી આમાંથી લઈ જવાની હોય એટલે પાછેર જ ખીચડી ફાટેલા ધોતિયાને ફરકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું આ તો બાવાના બે બગડિયા એના જેવો ખેલ થયો અને ટેકાઈ ખોયો અને જીવ પણ ખોવાનો કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાસે દોઢ પાસે પણ મકાઈ અને કોદરા સરખું નકુ દાન મળતું હતું અને જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ એક જ ઓડકાર ખાય તા તો આ દોઢ પાસે એટલે ખીચડી ખતમ થઈ જાય ને વાટ જોતી ઉભેલી રાજને રાજ નથી મિત્રો અહીંયા રાજુ આવે આ પ્રિન્ટિંગ મિસ્ટેક રાજુને કહ્યા કે રાજુ પેલા કે નારે ખરું જ કહ્યા છે કે રામ તારી કેવી ગતિ કે કણ કમાઈ કોની વતી આપણું તો કપાળેય કાળું છે ને આખા ખોબે કાળો નીકળ્યો એ કે આપણું તો કપાળે કાળું છે ને આખો ખોબોય કારો જ નીકળ્યો રાજુ ચીડાઈ ઉઠી એમાં રાજુ ચીડાઈ ગઈ કે મારો ભાઈને ભગો છે ભગો કે છે એમાં જરાય ખોટું નથી કે મારા ભાઈને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહીએ ખબરદાર જો હવે આવો કશો બરબડાદ કર્યો છે તો એક ખબરદાર હવે જો આવો કશો બરબડાદ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છે એક અડધા તો તમારા જેવા એક આવી રીતના ગણી ગણીને જ મરવા પડ્યા છે તમારા દિલ સામે જુઓ ડીલ એટલે કે દિલ અહીંયા પણ સાદી ભાષામાં ડીલ આવું જ લખેલું છે પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ડીલ સામે જુઓ તમને ખબર છે કે ડાકણમાં ડાકણ છે જાણો જોઈએ કે ડાકણની અંદર ડાકણ છે તમે જાણો છો કાળુને તો રાજુની ગારોય ગોળથી મીઠી લાગતી હતી કાળુને રાજુ ગારૂ આપે તો એને ગોળથી મીઠી લાગતી હતી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો જ લાગ્યો તેમને મીઠો હતો હસતા હસતા વચ્ચે બોલી ઉઠ્યો કે ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ કે ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ રાજુ અત્યારે રમૂજના મૂડમાં નથી એટલે કે મજાકના મૂડમાં નથી બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે એ કે માનવીના કાળજાને ખોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કહે કેટલીક સમજણ શીખવાડી અને રાજુએ એમને એટલે કે કારુને પછી તો ઘણી બધી શીખામણી દીધી હા ભાઈ હા હેન્ડ કારું કે હા ભાઈ હા હેન્ડ એટલે કે ભાઈ હા ને હવે હવે એ બધો લવારો નહીં કરવું ઈ કે આમ કહેતો કારું વળી પાછો ગંભીર બન્યો અને બની જવાયું બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું છે એ તો જાણે છે તું કે ભૂંડા ભૂંડું શું છે જાણે છે તું કે ભૂખ શું થઈ કે ના ભૂંડું ભૂંડું પણ એનાથી ભૂંડું આજ એક બીજું મળ્યું કે નવી વસ્તુ એનાથી ભૂંડી મળી છે કાળુ એ ધોતિયાની પેલી પોટલી ઉપર નજર ઊંચકી અને રાજુ સામે માંડી ધોતિયાની ઓલી પોટલી જે ભરી હતી ખીચડીની સામે માંડી રાજુની સામે માંડી અને આર પાર તાકતો જોઈ જોઈ તેમ તેમ જોઈ રહેતા પૂછ્યું કે તને ખબર છે કે ભૂખથી ભૂંડી ભીખ છે ભૂખ તો હાડ માસને કરી નાખે છે પણ આ ભીખ તો એક કે કારું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો રાજુ એટલે રાજુ પોતાની રીતના બેભાન હોય ને એકલો એકલો બોલતો હોય બોલતો હતો ખરું કહું છું આપણા ગુમાનને આત્માને ગળી નાખે છે કે આપણા આત્માને ગળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે કારું રાજુ માટે હવે આ સહ્ય અસહ્ય થઈ પડ્યું એટલે કે રાજુ હવે આનું બરબાદ સહન કરી શકતી ન હતી ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવળે ઝાલી અને હરશેલીઓ એટલે કે રાજુને ખીજાની તમે છાનામાંના ઘરે હેંડો કેરન એ કે નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો શું શું કામ કે બધા ભેગા થઈને મારો જીવ ખાવો છો રાજુ કેવા માંડી અને કહેતા પહેલાં બે છોકરાને હડ એટલે કે જે એના ભેગા બે છોકરા હતા એના સાડા હતા હતા કેના સાડા તો કે કાલુન સાડા હતા એને આગળ હડ અને આના કરતાં તો એ કે હું જ મરી ગઈ હોત તો તો રાજુને કંટાળાએ કારુને ભાનમાં આણ્યો એટલે કે રાજુનો જે કંટાળો આવ્યો હતો એ કારુ પોતાના રીતના બબડાટ કરતો તો કારુને ભાનમાં આવ્યો એટલે કે કારુ પાનમાં આવ્યું અને પછતા તો હોય એમ લાચાર રવાજે કહ્યું કે તારાશ ખાઈ ન કહું છું રાજુ હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો એટલે કે મીઠું મીઠું કાલું કાલું બોલવા મંડો કાળું

કપડે તેને દેદારે તો બે હાલ હતા જ ને તેમાં આજ વળી પેટીયા લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર ને કારુની આંખમાં ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા એટલે કે કારું રવા મળ્યું ભાષા જોઈ કેવી અટપટી ભાષા છે મનમાં મનમાં કહી રહ્યો કહી રહ્યો અડધો અષાઢ ગયો તોય આ ના આવ્યો એટલે કે અડધો અષાઢ મહિનો વયો ગયો તોય આ નો આવ્યો શું નો આવ્યો તો કે વરસાદ ન આવ્યો ત્યારે હવે ખાંડનિયામાં માથું ને ધીમો કેમ રામ કે ખાંડનિયામાં માથું ખાંડણીની અંદર માથું ને ધીમો કેમ રામ આ દોઢ પાછળ ખીચડી વળી શું કામ હવે તો ઝીંકવા જ માંડ નથી વેઠતા રામ ભૂખોય નથી વેઠતી ને આ ભીખ માટે ઝીંકવા જ માંડ પણ મકાનનો ઓટલો ચંદતા ખુદ કાળું જ ઝીંકાઈ પડ્યું પછી તો એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણ હોય મિત્રો આ જે પાઠ છે એ માનવીની ભવાઈમાંથી લીધો છે સારાંશ એટલો જ છે કે કારુ છે એની પત્ની છે રાજુ એમનું નામ રાજુ છે આ બધા એક શેઠ પાસે જાય તે અનાજ લેવા જાય છે કારુભાઈને છે એ માગતા શરમ આવે છે એ કે આપણું જ અનાજ આપણે શું કામ માગીએ કે પકવેલું તો આપણે જ છે અને એને હાથ ફેલાવતા શરમ આવે છે અને ટૂંકમાં એમ વિચારે છે કે ભૂખથી ભૂંડી ભીખ છે આ પાટનું આખો સારાંશ એટલી જ વસ્તુ કહેવા માગે છે હા મિત્રો અટપટા શબ્દો છે તો એક્ઝામનું કઈ રીતના યાદ રાખવું એક્ઝામમાં તમારે આવા અટપટા શબ્દો લખવાના ન હોય મિત્રો પ્રશ્ન જવાબ પાકા કરશું આપણે હું તમને પ્રશ્ન જવાબનો વિડીયો બનાવીશ બધાય પાઠના બનાવવાના છે કાવ્યોના પણ બનાવવાના છે પ્રશ્ન જવાબના વિડીયો પ્રશ્ન જવાબ ડાયરેક્ટ પાકા કરવાના છે આ પાઠ તો શું કામ એકવાર જોવો પડે અમુક વસ્તુ પૂછે એમ પૂછે કે પાછળ શબ્દોનો સમાનાર્થી આપો તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે પા એટલે કે અડધાનું અડધું પા એટલે કે પાસે એવા પ્રશ્નો માટે જ મિત્રો આપણે આખો પાઠ જોયો છે એનું તમને સંપૂર્ણ સોલ્યુશન આ પાઠમાં થઈ ગયું છે એવા શબ્દો મેં તમને કહી દીધા છે અને તમને ત્યારે એક્ઝામમાં સો ટકા મને ખાતરી છે કે યાદ આવી જશે હવે મેં તો શબ્દ સમજૂતી જોઈ ખૂબ જ અગત્યની અને ધોરણ દસમાં શબ્દ સમજૂતી હોય છે જોઈએ શબ્દાર્થ સમાનાર્થી શબ્દો દેખાય એટલે કે ઈર્ષા બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી છપના એટલે કે છપ્પનયો દુષ્કાળ સંવંત ઓગણીસો ને છપ્પનમાં છપ્પનનો છપ્પનયો દુષ્કાર એટલે ઓગણીસો છપ્પન માં મિત્રો આ જે દુષ્કાળ થયો હતો આ છપ્પન ઉપરથી છપ્પનયો એવું કહેવામાં આવ્યું છપ્પન દુષ્કાળ ઓગણીસો છપ્પનમાં જે દુષ્કાળ પડ્યો હતો તે સાર એટલે કે સાલી ડાંગર કમોદ

પરમથી એટલે કે પૃથ્વી જોજો પરમથી એટલે પૃથ્વી ફડક એટલે કે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો મેં કીધું તું કે ઓલું ફડકમાં બાંધેલી વેલી ખીચડીની મુઠ્ઠી વાળીને બતાવ્યું એવું શબ્દ આવી તેવી એવી લાઈન આવી તે મેં કીધું હતું કે જે કાપડમાં વધેલો જે છેડો હોય તે એને કહેવાય ફડક પહેરેલા કપડાંનો ઝૂલતો છેડો પલ્લો એટલે કે પ્રલય પ્રલય અને વિનાશ વાહે એટલે કે લીધે નહીં એટલે કે નહીં ધીક એટલે કે ધીક્કાર આનું પણ મેં કીધું તું પેટ્યું એટલે કે રોજી પેટના માટે મજૂરી કરનારું પેટ ભરવા માટે ભૂખને પેટ ભરવા માટે મજૂરી કરનાર ભૂંડું એટલે કે ખરાબ લાગ એટલે કે તક મોકો એટલે કે બબડાદ કોણ દિલ એટલે કે સતીત તન એટલે એટલે કે કે વિરુદ્ધાર્થી શબ્દ હવે જોઈએ છે ધરતી આકાશ સવાલ એટલે કે જવા સવાલ વિરુદ્ધાર્થી જવાબ ધરતીનું આકાશ સુવાળું એટલે કે બરછટ ખતબચ બરછટ અથવા તો ખતબચું દરિદ્ર એટલે અમે દરિદ્રનું અમીર વિરુદ્ધાર્થી શબ્દ સહ્યનું અસહ્ય સદભાગ્યનું દુર્ભાગ્ય રૂઢિ પ્રયોગો જોઈએ ચાલતા થવું એટલે કે મિત્રો મૃત્યુ પામવું પગ ચડાઈ જવા સ્તબ્ધ થઈ જવું સ્થિર થઈ જવું આંખો ભીની થવી લાગણીશીલ થઈ જવું દાસ ચડવી ગુસ્સો આવો ઘરે કહેતા હોય ને મમ્મી કે દાંત ચડાવી દીધી તે તો આજે મને ગુસ્સો આવો શબ્દ સમૂહ માટે એક શબ્દ મરણ પાછળ રહવું કૂટવું અથવા તો લૌકિક એટલે કે કાન સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું એને કહેવાય સૂતક મરણ પાછળ ક્રિયા કરવાની શ્રાદ્ધ કરવું એને કહેવાય સરાબવું અનાજ ભરવાનો ઓરડો વખાર ભંડાર એટલે કે કોઠાર પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે એટલે ક્ષિતિજ કાલ્પનિક રેખાવાળું યાદ રાખજો ક્ષિતિજમાં આની સાથે જ મિત્રો આપણો આ પાઠ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપ સૌને ખૂબ મજા આવી હશે મજા એવી હોય તો વિડિયોને જરૂરથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો તથા મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ મિત્રો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવીને નોટિફિકેશનમાં ઓલ સિલેક્ટ કરી દેજો બેલ દબાવશો એટલે ત્રણ વસ્તુ પૂછે એમાંથી ઓલ સિલેક્ટ કરી દેજો એટલે આપણે જેવો વિડીયો મૂકીએ તરત તમને નોટિફિકેશન મળતું જાય મળી જાય ફરી મળશે એક નવા વિડીયો સાથે ફરી પધારજો બબાઈ જે હિન્દ મંદિરમાં તમે આવજો ધન્યવાદ